ब्रिज में अगर बात करिए तो इस्कॉन ब्रिज पर जो रीते अकस्मात सर्जायो हतो ए गोझारो अकस्मात कोई भूल्यो नथी अने त्यारबाद तेने पकड़ी पाड़वामां आव्युं अने हवे एक बाद एक नवी अपडेट सामे आवी रही छे। जे रीते तपासो धमधमाट शुरू करवामां आव्यो तेना रिमांड पण मंजूर करवामां आव्यो तेना बाद हवे जे रीते तपास हाथ धरवामां आवी रही छे तेने लईने जे नवी अपडेट्स नी वात करिए तो जे गोझारो अकस्मात सर्जायो हतो इस्कॉन ब्रिज पासे अकस्मात थता निर्दोषोए पोतानो जीव गुमाव्यो हतो त्यारे फरी एक वार વધુ વખત અકસ્માત થતા અમીર બાપના દીકરાઓ હજી કેટલા લોકોના ભોગ લેશે તેવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે। અમદાવાદમાં ફરી એકવાર મણિનગરમાં આ બીજો અકસ્માતનો બનાવ બન્યો છે। આ વખતે અકસ્માત કરનાર લોકો ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતા। તેઓની કાર અચાનક જ દિવાલ સાથે ભટકાઈ અને પલટી ખાઈ ગઈ હતી। કારની અંદર લોકો દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેઓની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ પણ નોંધવામાં આવ્યો છે। મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે આ તમામ લોકો ઈસનપુરના હોવાનું હાલ સામે આવ્યું છે। પોલીસે મણિનગરમાં થયેલા અકસ્માતના અંદર કારમાં જે લોકો સવાર હતા બિયરની બોટલો પણ કારમાંથી મળી આવી છે। સમગ્ર મામલે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે, વધુ કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતની જે ઘટના બની છે, મળતી માહિતી મુજબ મણિનગર પોલીસ ઘટના સ્થળે આગળ પહોંચી ગઈ હતી અને તે દરમિયાન વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગાડી દિવાલમાં ઘૂસી જતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને અત્યાર સુધી કોઈને ઈજા કે અવસાનની માહિતી તો નથી મળી, પરંતુ કારની અંદરથી લોહીના ડાઘ મળી આવ્યા છે। તો અકસ્માત સમયે બાકડા પર બેઠેલા લોકો પણ ત્યાં જોવા મળ્યા હતા, જે કારને દૂરથી આવતી જોઈને ભાગી ગયા હતા અને સદનસીબે તે લોકોનો જીવ બચ્યો છે। તો ક્યાં સુધી આવા સમાચાર મળતા રહેશે, કારણ કે બેફામ ગાડી આ લોકો ફરાવતા હોય છે અને પછી નિર્દોષ લોકો ભોગ બની જતા હોય છે। વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મણિનગરથી। તો બે દિવસ પહેલા સ્કોન અને ત્યારબાદ હવે મણિનગરથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સ્કોન પર જે રીતે અકસ્માત સર્જાવામાં આવ્યો તેમાં 9 લોકોનો જીવ ગયો હતો, પરંતુ આજે જે અકસ્માત સર્જાવામાં આવ્યો છે તેમાં સદનસીબે જાનહાનિના સમાચાર તો સામે નથી આવ્યા, પરંતુ અવારનવાર આવા સમાચારો વહેતા થાય છે। અમદાવાદમાં નવીરાઓ હવે બેફામ બની ગયા છે, જે રીતે અકસ્માત કરતા નજરે પડે છે। આજે મણિનગરમાં આ ઘટના બની છે, અચાનક જ દિવાલ સાથે ભટકાઈ ગયા હતા અને તમામ લોકો પીધેલી હાલતમાં જોવા મળ્યા। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ હાલ તો નોંધવામાં આવ્યો છે, સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। તો અનેક વખત અકસ્માત થાય છે અને હાલ જે અકસ્માત સર્જાયો, લોકો ફૂલ દારૂ પીધેલી તેઓની કાર અચાનક જ દિવાલ સાથે અથડાઈ ગઈ હતી। તો આજ મુદ્દે રવિ રાઠોડ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, અવારનવાર આવા અકસ્માતો બની રહ્યા છે, નબીરાઓ બેફામ, અને આજે જે અકસ્માત સર્જાયો ફૂલ એ દારૂ પીધેલી હાલતમાં, શું છે વધુ વિગત? જી લવલીન, જો વાત કરવામાં આવે તો અકસ્માતોની ભરમાર અમદાવાદમાં સ્પષ્ટપણે નજરે ચડી રહી છે। હજી તો તત્યાએ કરેલા અકસ્માતની શાહી સુકાઈ નથી, હજી તો તેની કાર્યવાહી ચાલુ છે। આ પરિસ્થિતિના મધ્યે ગત રોજની જો વાત કરવામાં આવે તો નબીરાઓ દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત નોતર્યો હતો અને અકસ્માત નોતર્યા પછી જયારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ત્યારે તે બોટલ પણ તે કારમાંથી મળી આવી છે। 3 જેટલા નબીરાઓ દ્વારા રાતની વેળાએ જયારે અકસ્માત સર્જાવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે, ગત રોજ જો બાકડા પર બેઠેલા લોકો ત્યાંથી હટતા નહીં તો આજે પણ એવી બાબત બને કે તથ્યમાં જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું, લોકો મોતને ભેટ્યા, તેવી કોઈ દુર્ઘટના આજે ફરીથી એકવાર આપણને સાંભળવા મળત, પરંતુ તેઓએ ત્વરિત ત્યાંથી હટી જતા બાકડા સાથે તે કાર અથડાવવાની બાબત સામે આવી। પરંતુ સૌથી મહત્વની જો વાત કરવામાં આવે લવલીન, તો જે રીતે અકસ્માત થઈ રહ્યો છે, અકસ્માત સર્જાઈ રહ્યા છે, અને એમાં સૌથી મોટી વાત એ હોય છે કે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવાના કારણે આવા અકસ્માતોને વધારે વેગ મળી રહ્યો છે। આ પરિસ્થિતિના મધ્યે હજી તો તથ્ય પર કાર્યવાહી ચાલુ જ છે, ત્યારે આવા જે નબીરાઓ છે જેઓ બેફામ ડ્રાઇવિંગ કરે છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની જાય છે। જોવાનું એ છે, જયારે પોલીસ દ્વારા આગળની આ આખી કાર્યવાહી હાથ ધરાઈ છે અને જે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, તેની સાથે જે 3 લોકો હતા તેમની પણ અટકાયત કરી છે, પરંતુ જોવાનું એ છે કે હવે કેવી રીતે કાર્યવાહી થાય છે। કારણ કે જો યોગ્ય કાર્યવાહી યોગ્ય સમયે યોગ્ય રીતે કરવામાં ના આવે તો એનો કોઈ અર્થ રહેતો જ નથી। જી બિલકુલ, અને રવિ, જે રીતે આજે બનાવ બન્યો છે મણિનગર ખાતે, તેમાં શું વધુ અપડેટ્સ સામે આવી છે? ગત રાતની વેળાએ લવલીના બનાવ છે અને તેમાં
કોઈ જાનહાનિ થઈ નથી એટલે પોલીસે તે આરોપીને તો ધરપકડ કરી છે જે ડ્રાઇવિંગ કરતો હતો અને તે ડ્રાઇવિંગનું બેફામપણે ડ્રાઇવિંગ કરવાના કારણે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોએ પણ પોતાની આંખોએ જે જોયું છે તેમની વાતો પણ પોલીસે સાંભળી છે, તેમના પણ નિવેદન પોલીસે લીધા છે। આ પરિસ્થિતિના મુદ્દે હવે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને સૌથી વિશેષ જો વાત કરવામાં આવે તો કારમાંથી તે બિયરની બોટલ પણ પ્રાપ્ત થઈ છે। આ પરિસ્થિતિના મુદ્દે આ બોટલ ક્યાંથી આવી, ડ્રાઇવિંગ કરતા સમયે તેને નશો કર્યો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। પરંતુ સ્થાનિકોના તો નિવેદન એવા સામે આવ્યા છે કે તેઓ જ્યારે કારમાંથી ઉતરતા હતા ત્યારે નશાની હાલતમાં હોય તેવા જ લાગતા હતા। આ પરિસ્થિતિના મધ્યે હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે, બધી તપાસ બાદ પોલીસ પૂરતી એક્શન લેશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ રવિ। તો જે રીતે આ બનાવ સતત બની રહ્યા છે, એક વાદ એક વધારો થઈ રહ્યો છે, બેફામ ડ્રાઇવિંગ કરતા નબીરાઓ પકડી પાડવામાં આવ્યા છે। ગઈકાલે રાતના 12 વાગ્યા પછી એટલે 12 ને 5 ની આસપાસ મણિનગર વલ્લભ રોડ રમુજીલાલની હોલ પાસે એક બનાવ બનેલો, ત્યાં એક સિયાઝ ગાડી પલટી ખાઈ ગઈ, તમામે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવેલા હતા, જેથી કાર ચાલકના વિરોધમાં આઈપીસી કલમ 287 તથા MBA 185 મુજબની જે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવેલી છે અને એમને તે ગામે અટક કરવામાં આવેલ છે, તથા એની સાથેના 3 ઇસમો છે એના વિરોધમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલાનો કેસ કરવામાં આવેલો છે, તથા એમાં ગાડીમાંથી જે બિયરની 2 બોટલો મળી આવી હતી એ બાબતે ચાલકના વિરોધમાં પ્રોહિબિશનના પોઝિશનનો કેસ કરવામાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે પોઝિશનનો કેસ કરવામાં આવ્યો છે। રોજે આ ઘરની સામે બાકડા પડ્યા છે, ત્યાં 12 વાગ્યા સુધી બેઠા હોઈએ છે, આજે પણ બેઠા હતા, પણ એક ગાડી લગભગ સ્પીડમાં આવી અને ટર્ન મારીને સીધી બાકડા સાથે જોરથી અથડાઈ, હું ઊભો થઈને થોડો દૂર જતો રહ્યો, જેના લીધે મારો મને કંઈ વાગ્યું નથી, પરંતુ ગાડી આખી પલટી થઈ ગઈ અને અંદર બધા બહાર નીકળીને પછી એમની જાતે બહાર નીકળ્યા છે અને અંદર અત્યારે બિયરની ને એવી બોટલો દેખાઈ રહી છે, એટલે મને લાગે છે ત્યાં સુધી આ લોકો કંઈ નશો કરીને પછી ગાડી ચલાવતા હોય ને હું એક થોડોક સેકન્ડ માટે મારો બચાવ થઈ